હું ડૉક્ટર પરાગ પટેલ, ત્રિમૂર્તિ હોસ્પિટલ જૂનાગઢ. હું એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપી સર્જન છું. આજે આપણે ગર્ડ એટલે જીઈઆરડી એટલે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ વિશે થોડી ચર્ચા કરીશું. ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ શું છે, ગર્ડ એટલે શું? નોર્મલી આપણે પેશન્ટ પાસેથી સાંભળતા હોઈએ છીએ કે છાતીમાં બળતરા થાય છે, ખોરાકના ગજરકા મોઢામાં આવે છે, ખોરાક ઊંધો પાછો આવે છે, પેટથી છાતી સુધી બળતરા થાય છે. એટલે નોર્મલી જે હોજરીની અંદર એસિડનું પ્રોડક્શન થાય છે એ એસિડ અન્નનળીમાં ઉપર જાય છે, આ પ્રોસેસને ગર્ડ કહેવામાં આવે છે. નોર્મલી અન્નનળીની અંદર નીચેના ભાગમાં હોજરી અને અન્નનળીની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે, જે અન્નનળીના અંદર હોજરીના એસિડ અને ખોરાકને આવતા અટકાવે છે. નોર્મલી જ્યારે પણ અન્નનળીનો ખોરાક હોજરીમાં જાય છે ત્યારે ટ્રાન્ઝિયન્ટ રિલેક્સેશન એટલે ટેમ્પરરી એ ઢાંકણું ખુલે છે, જેને કારણે હોજરીમાં ખોરાક જતો રહે છે. પણ કોઈક એવી કન્ડિશન થાય કે જેની અંદરથી આ રિલેક્સેશન છે લાંબો ટાઈમ સુધી રહે, અથવા કોઈ એવું કોઈ કારણ થાય, એવી કોઈ પેથોલોજી થાય જેને કારણે વધારે પ્રમાણમાં એસિડનો ભાગ અથવા ખોરાક આપણા અન્નનળીમાં જતા રહે, આ રોગને ગર્ડ કહેવામાં આવે છે. હવે ગર્ડના લક્ષણો શું છે? નોર્મલી આપણે પેશન્ટ પાસેથી અથવા તો રોજબરોજના દર્દીઓ પાસેથી સાંભળતા હોઈએ કે દર્દીને અહીંયાથી માંડીને અહીંયા સુધી એટલે ગળાથી માંડીને છાતી સુધી અને પેટ સુધીના કન્ટિન્યુઅસ બળતરાની ફરિયાદ કરતા હોય છે. જમ્યા પછી એકદમ પેટ ભારે થઈ જાય, જમ્યા પછી વધુ પડતા ઓડકારો આવવા, ઓડકારની સાથે ક્યારેક કોઈ ખોરાકનો કટકો આવી જવો, અથવા તો ખટાશવાળું અથવા તો કડવું પાણી મોઢામાં આવી જવું, મોઢાની અંદર કડવાશ અનુભવવી, સવારમાં ઉઠીએ ત્યારે ગળાને સાફ કરવું પડે, વારે ઘડીએ કફ થઈ જવો, આ બધા લક્ષણો છે એ ગર્ડના છે. કારણો શું છે? હવે આપણે જેમ વાત કરીએ પ્રમાણે નોર્મલી અન્નનળી અને હોજરી વચ્ચે એક કુદરતી વાલ્વ આવેલો હોય છે, જેની અંદર આપણો ઉરોધર પટલ છે એ પણ એક ભાગ ભજવતો હોય છે, જેને કારણે હોજરીનો એસિડ છે એ કોઈ પણ સંજોગોમાં અન્નનળીમાં જતો નથી હોતો. પરંતુ કોઈ કારણસર જેમ કે વૃદ્ધોની અંદર આ જે જંકશન છે ઢીલું પડી જતું હોય છે, ક્યારેક હાયટસ હર્નિયા નામની વસ્તુ કહેવાય કે જેની અંદર હોજરીનો ભાગ લસરી સરકી અને અન્નનળીમાં એટલે છાતીમાં જતો રહેતો હોય છે, જેને કારણે એ ભાગ ખુલી જાય છે, એટલે જ્યારે પણ હોજરી વલોવાય છે ત્યારે એસિડનો ભાગ ઉપર જતો રહે છે. કોઈક એવી કન્ડિશન થાય કે જેની અંદર હોજરીમાંથી ખોરાક બહાર ન જાય, જેમ કે હોજરીની આગળની જે પાયલોરસનો ભાગ છે સાંકળો થઈ જાવ, અથવા તો ડાયાબિટીસ કે એવી કોઈ કન્ડિશનની અંદર હોજરીની ગતિ ઢીલી થઈ જાય. આ કન્ડિશનની અંદર હોજરીનો ખોરાક 4 કલાકને બદલે 6-7 કલાકે જતો હોય છે, તો આ કન્ડિશનમાં પણ એસિડ ઉપર આવી જતો હોય છે. અને ઘણી બધી દવાઓ જેમ કે શ્વાસ માટેની ડેવિફાઇલિન છે, જે દવાઓ છે કે જે હોજરીને ઢીલી કરી દે છે, આ બધી દવાઓ છે એ એસિડનું પ્રમાણ વધારે છે અને એ જંકશનને ઢીલું કરે છે. પછી ખોરાક છે, તીખો તેલવાળો ખોરાક છે, આ બે વસ્તુ છે એ જંકશનને ઢીલું કરે છે. મરચું છે એ ડાયરેક્ટ, એમાં જે કેપ્સેનિન છે એ એસિડનું પ્રોડક્શન વધારે છે, ડાયરેક્ટલી હોજરીના પડને ડેમેજ કરે છે, એટલે એસિડ અલ્સર બનાવે છે અને એ એસિડ છે એ ઉપર આવવાનું કામ કરે છે. આ ઉપરાંત આલ્કોહોલ છે, આલ્કોહોલ છે એ એસિડનું પ્રમાણ પણ વધારે છે અને હોજરી અને અન્નનળીના જંકશનને ઢીલું કરે છે. તમાકુ કોઈ પણ પ્રકારમાં, બીડી છે, માવો છે, ડાયરેક્ટ તમાકુનું સેવન કરવાથી પણ આ જંકશન ઢીલું પડે છે અને ગર્ડ બને છે. કોફી, કેફીન છે એ હોજરીના જંકશનને ઢીલું કરે છે. તો આ બધા ફૂડ પાર્ટિકલ જે ખોરાક છે. આ ઉપરાંત આપણે જેમ ગુજરાતની અંદર વધારે ઘી છે, તેલ છે અને ચીઝ બટરનો યુઝ થાય છે, આ ખોરાક પણ ગર્ડને વધારે છે. નિદાન કેવી રીતે કરશું? તો દર્દીના લક્ષણો છે એ સૌથી મોટું નિદાન માટેનું પાત્ર બને છે. તો દર્દીની પ્રોપર હિસ્ટ્રી લેવી, દર્દીના દરેક લક્ષણોને સમજવા એ સૌથી પહેલું પગથિયું છે. એના પછી નોર્મલી ઘણીવાર આપણે સોનોગ્રાફી કરતા હોઈએ છીએ કે જેની અંદરથી આપણને પિત્તાશયની અંદર પથરી છે કે સ્વાદુપિંડનો કોઈ કારણ છે અથવા તો હોજરી ફૂલી ગયેલી છે, આ બધી વસ્તુ જાણવા મળે છે. પરંતુ મેઇન આના માટેનું જો કોઈ સચોટ નિદાન માટેનું ગણીએ તો અપરજી એન્ડોસ્કોપી, કે જેને આપણે મોઢેથી દૂરબીન નાખી અને અન્નનળીને હોજરીના જંકશનને આપણે ચેક કરતા હોઈએ છીએ, જેની અંદર આપણે અન્નનળીની અંદર કોઈ ગર્ડને કારણે થયેલું કોઈ ડેમેજ છે, જેમ કે અન્નનળીનો સોજો ઇસોફેજાઇટિસ કહેવાય, અન્નનળીમાં કોઈ ચાંદા પડી ગયા છે, અથવા તો લાંબા ટાઈમના ગર્ડની રીતે અન્નનળીમાં સાંકળી થઈ ગઈ, એ પણ જાણી શકાય છે. હાઇટોસર્નિયા છે કે નહીં એ જાણી શકાય છે. હાઇટોસર્નિયા છે તો કેવડી સાઇઝનું છે, કેટલા સેન્ટીમીટરની સાઇઝનું છે એ જાણી શકીએ છીએ. હોજરીની કન્ડિશન જાણી શકીએ છીએ, હોજરીમાં એસિડનું પ્રોડક્શન કેટલું થાય છે, એસિડિટીને કારણે હોજરીમાં કોઈ ચાંદાનો ભાગ છે કે નહીં, આ બધી વસ્તુ જાણી શકીએ છીએ. એટલે અપરજી એન્ડોસ્કોપી આ સૌથી મોટું ટૂલ છે કે જે આપણને મદદ કરે છે. બેરિયમ સ્વોલો કે જે પહેલાંના જમાનામાં વધારે યુઝ કરતા હતા,
હાઈટ અસરનિયા જાણવા માટે, પરંતુ રેડિયોલોજિકલ અને એન્ડોસ્કોપિક ફાઇન્ડિંગ હાઈટ અસરનિયા અલગ અલગ હોય છે. અને ઘણી વાર બેરિયમની અંદર એન્ડોસ્કોપીમાં ન બતાવતો રિફ્લક્સ પણ બતાવે છે, એટલે બેરિયમ છે એ એન્ડોસ્કોપીનું ઓલ્ટરનેટ નથી પણ એને મદદરૂપ થાય છે. એટલે આ બે છે મેઇન ઇન્વેસ્ટિગેશન્સ છે કે જે પેશન્ટ્સને આપણે જાણવા માટે, તપાસ કરવા માટે, નિદાન માટે જરૂરી છે. આ ઉપરાંત એના કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થયા છે તો એ જાણવા માટે તમારે બ્રોન્કોસ્કોપી પણ મદદરૂપ થાય છે. સારવાર શું છે? એકવાર નક્કી થઈ ગયું કે દર્દીને જીઆરડી છે એટલે ગર્ડ છે, એના પછી આપણે દર્દીને પહેલી પ્રાથમિક વસ્તુ છે એ દર્દીની લાઇફસ્ટાઈલનું મોડિફિકેશન છે, એટલે એની જીવનની જે શૈલી છે એમાં ફેરફાર કરવાનો છે. સૌથી પહેલું ખોરાકની અંદર તીખો તેલવાળો ભારે ખોરાક, મેંદાવાળો ખોરાક છે, ચીઝ છે, બટર છે, આ ખોરાક બંધ કરી દેવાનો. જમવાની આદતો સુધારવાની, એક સાથે પેટ ભરીને જમી લેવાની ટેવો છે. નોર્મલી અત્યારે આપણે આખી સિસ્ટમ ઊંધી થઈ ગઈ છે કે સવારનો નાસ્તા ઓમિટ કરી દેતા હોય છે, બપોરનું જમવાનું ઓછામાં ઓછું લઈને, રાતનું જમવાનું પેટ ભરીને લઈને જમીને સીધા સૂઈ જવાની ટેવ છે, જેને કારણે હોજરી ખોરાકથી ભરેલ રહે છે અને આ ખોરાક સીધે સીધો અન્નનળીમાં જતો રહે છે, એટલે ગર્ડનું પ્રોડક્શન વધી જાય છે. શરીરમાં ઓબેસિટી એટલે કે ચરબીનો ભાગ વધે તો પણ આ વસ્તુ થવાની શક્યતા વધારે છે. એટલે ઓછું તેલવાળો ખોરાક, ઓછી ચરબીવાળો ખોરાક લેવાનો, તીખો ઓછો ખોરાક ખાવાનો, જમીને સીધું સૂઈ નહીં જવાનું, જમીને 3 કલાક સુધી બેસવાનું, જમીને ચાલવાથી પણ રિફ્લક્સ વધે છે એટલે જમીને ચાલવાની આદત પણ ઓછી રાખવી, જમીને ચત્તું અથવા ઊંધું નહીં સૂવાનું, જ્યારે સૂવો ત્યારે ડાબા પડખે વધારે સૂવાનું, આ બધી આદતો છે કે જે રિફ્લક્સને ઘટાડશે. જે દર્દીને બહુ વધારે પડતો રિફ્લક્સ રહેતો હોય કે જેને ઘણીવાર રાત્રે સૂતા હોય ત્યારે ઊંઘમાં પણ નાકમાંથી ને મોઢામાંથી કડવું પાણી અથવા ખાટું પાણી બહાર આવતું હોય છે, જાગી જવું પડે છે, આવા કન્ડિશનમાં દર્દીને જ્યારે સૂતા હોય ત્યારે માથા નીચેના ભાગ બાજુ 2 ઇંચ અથવા તો 1 થી 1.5 ઇંચ જેટલો ખોરાક, ખાટલાનો ભાગ ઊંચો રાખવાથી એ રિફ્લક્સની અંદર ફાયદો થાય છે. આ ઉપરાંત જમીને પાણી ઓછામાં ઓછું પીવું, જમીને છાશ પણ ઓછી પીવું, જમતા વખતે પીવાય પણ જમીને પછી ઓછું પીવાનું, હંમેશા મલ્ટિપલ સ્મોલ ફ્રિક્વન્ટ એટલે કે થોડા થોડા સમયે ખાવાનું રાખવાનું, પણ એવું નહીં જમવાનું કે જેને કારણે તમારે પેટ એકદમ ભરાય જાય. આ જમીને વાકું વળવાની ટેવ નહીં કરવાની, આ બધી વસ્તુ એવી છે કે જે તમને પરેજી માટે આવે છે. આ ઉપરાંત તીખું ને તેલવાળું ન ખાવું. બીજું કે ઘણા લોકો એકદમ ટાઈટ કપડાં પહેરતા હોય છે, સ્લિમ ફિટ શર્ટ્સ પહેરતા હોય છે, એકદમ ટાઈટ બેલ્ટ બાંધતા હોય છે, નાળી ટાઈટ બાંધતા હોય છે, આ ઓછું કરી દેવાનું, જેને કારણે જમ્યા પછી અંદર પ્રેશર પેટની અંદર ઓછું વધશે તો જેને કારણે રિફ્લક્સ ઓછું થશે. અને કોઈ પણ વ્યસન જેમ કે તમાકુ છે, આલ્કોહોલ છે, આ બધા વ્યસનોને બંધ કરવાના આપણે એના માટેની પરેજી છે. દવાઓની અંદર 2 પ્રકારની દવાઓ છે કે જે એસિડનું પ્રોડક્શન ઘટાડે છે અને બીજું અન્નનળીને જે ખોરાક છે એને આગળ ધક્કો મારવાની કરે છે, એટલે પ્રોકાઇન્ટિક્સ કહેવામાં આવે છે. એસિડનું પ્રોડક્શન 2 પ્રકારના છે, એક H2 એન્ટાગોનિસ્ટ હોય છે કે જે એસિડને માપસરમાં ઘટાડે છે, બીજા છે PPI કે જે એસિડનું કમ્પ્લીટલી સપરેશન કરે છે. તો એડવાન્સ જીઆરડી કેસીસની અંદર પ્રોટોમપમ્પ ઇનહિબિટર્સ છે જેઓ મેઇન સ્ટે છે, જેની અંદર ઓમિપ્રાઝોલ છે, પેન્ટોપ્રાઝોલ છે, એસમોપ્રાઝોલ છે, આ બધી ડેરિવેટિવ્સ આવે છે જેનો અમુક માત્રાની અંદર કોર્સ કરવામાં આવે છે. જે દર્દીને લાંબા ટાઈમ દવા લેવાની જરૂર પડે અથવા તો જે દર્દી લાંબા ટાઈમ દવા લેવા છતાં પણ દવા મૂકી દે અને ફરી પાછા લક્ષણો જોવા મળે તો આ દર્દીને ઓપરેશન કરવી જરૂર પડે, અથવા કે દર્દીને આની સાથે પેરાઇસોફેજલ હર્નિયા હોય અથવા તો બહુ મોટું હાઈટ અસરનિયા હોય તો આ પ્રકારના દર્દીને ઓપરેશન કરવાની જરૂર પડે છે. અથવા જીઆરડીના કેસીસની અંદર કોઈ કોમ્પ્લિકેશન્સ થયા જેમ કે લાંબા ટાઈમના કારણે એસિડના એક્સપોઝરને કારણે અન્નનળીની અંદર જો હોજરીની ચામડી આવી જાય તો જેને બેરેટ્સ મ્યુકોઝા કહેવામાં આવે છે, બેરેટ્સ ઇસોફેગસ થાય તો આપણે એનું ઓપરેશન કરવું જરૂરી છે. આ ઉપરાંત કન્ટિન્યુઅસલી રહેતા અન્નનળીના ચાંદા કે જે એસિડના એક્સપોઝરને કારણે થાય આ કેસની અંદર આપણે ઓપરેશન કરવું જરૂરી છે. એટલે ઓપરેશન દરેક કેસીસમાં કરવું જરૂરી નથી. જો તમે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરો, વજન ઘટાડો, રેગ્યુલર કસરત કરો અને ખોરાકની અંદર ફેરફાર રાખો અને લિમિટેડ સમય સુધીની દવાઓ લો તો તમને ફાયદો કરે છે. દવાઓની અંદર ખાસ ધ્યાન રાખો. દર્દીઓને એવી ટેવ હોય છે કે એકવાર ડૉક્ટરની દવા લેવાથી ફાયદો થાય પછી એ દવાને ઘરે જ રાખી મૂકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે લઈ લે છે. એનાથી દર્દીને ફાયદો તો થશે પણ દર્દીનો અંદરથી રોગ આગળ વધતો જશે. લાંબા ટાઈમના એસિડ એક્સપોઝરને કારણે અન્નનળીમાં ઘણીવાર બેરેટ્સ બની જાય છે, ઘણીવાર દર્દીઓને અન્નનળી નીચે સાંકડી થઈ જાય છે તો નળીને પોળી કરાવી પડે છે, અથવા લાંબા ટાઈમના એક્સપોઝરને કારણે અન્નનળીમાં કેન્સરના પણ શક્યતા રહે છે. એટલે દર્દીઓને મારે સૌથી મોટી અરજ છે કે તમારી રીતે સેલ્ફ મેડિકેશનથી ચેતતા રહેવું,
ઊંધો ગેસ છે, ઊંધો ગેસ કરી પેચોટી જેવી દર્દને મગજમાંથી કાઢી અને એન્ડોસ્કોપી અથવા તો પ્રોપર ઇન્વેસ્ટિગેશન્સ કરી અને ગર્ડની તપાસ કરાવી અને એનાથી આપણે આ રોગમાંથી મુક્તિ મેળવીશું.